રાજરમત તો થઈ રહી છે પડદા આગળ અને પડદા પાછળ, પરંતુ પડદા આગળની કહાની આપણે ખબર છે, પરંતુ પડદા પાછળ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, એવી ખબરો બનતી હોય છે. અને આજે વાત ઝી 24 કલાક એવી રાજરમતની ઘટનાઓ લઈને આવી છે જે પડદા પાછળ બનતી હોય છે, કોના પત્તા કપાતા હોય છે, કયા કયા ચહેરાઓ સામે આવતા હોય છે, તો આ તમામ બાબતો લઈને આજે અમે ઉપસ્થિત થવાના છીએ. બિલકુલ જનક, એટલે ઘણી બધી ચૂંટણીમાં ચર્ચાઓ એવી થતી હોય છે, કોને ટિકિટ મળશે, કોને ટિકિટ કપાશે, કોણ ક્યાંથી લડશે, તો એવી તમામ બાબતો. પરંતુ તમે જે અત્યાર સુધી સાંભળી છે અને જોઈ છે એ પડદા આગળની વાત છે, પણ રાજરમતમાં પડદા પાછળની વાત. નિશ્ચિત આપણે રાજરમતની વાત કરી રહ્યા છે, પરંતુ આ રાજરમતમાં અનુગામી કોણ, આ સવાલ એક મહત્વપૂર્ણ બનતો જાય. કારણ કે જે સીટ ખાલી થઈ રહી છે અથવા એ વ્યક્તિ નથી લડી રહ્યો, તો આખરે એ સીટ પર પોતાના પરિવારમાંથી કોણ આવશે, તો એક ચર્ચા ચાલી રહી છે આનંદીબહેનની. આનંદીબહેન કહે છે ગાટલોડિયામાં લડ્યા 2012 માં, હવે સવાલ એ છે કે તેમણે ના પાડી છે ચૂંટણી લડવાની, તો તેમના અનુગામી કોણ બનશે, અને જો અનુગામી તેઓ બને તો ગાટલોડિયામાંથી લડશે કે પછી ગાટલોડિયા સિવાય પણ બીજું કોઈ કનેક્શન હોઈ શકે છે. પત્ર લખીને ના તો પાડી છે જનક કે તેમની ઈચ્છા નથી આ વખતે ઇલેક્શન લડવાની. બીજી તરફ ગાટલોડિયા બેઠક ખૂબ મહત્વપૂર્ણ બેઠક છે, બિલકુલ, અને પાટીદારની સંખ્યા પણ ત્યાં વધારે છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે જો આનંદીબેન નહીં તો કોણ, જો પાટીદાર કોઈ ચહેરા હશે, કોઈ બીજું કોઈ ચહેરો હશે, તો પડદા આગળની વાત એ છે કે આનંદીબેન જે છે ખાટોડિયા પરથી અથવા તો એ ઇલેક્શન લડવા નથી માંગતા, પરંતુ પડદા પાછળની શું વાત છે આવજો. અનાર પટેલ બનશે આનંદીબહેનના અનુગામી, ક્યાંથી ચૂંટણી લડશે અનાર પટેલ, બે જગ્યાએ ચાલે છે નામ. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ 2012 માં ગાટલોડિયા બેઠક પરથી શાનદાર રીતે જીત્યા, ત્યારબાદ આ બેઠક તેમણે ફરી અને બન્યા મુખ્યપ્રધાન. પરંતુ રાજનીતિમાં સક્રિય આનંદીબહેન ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી અને ફરી ચૂંટણીમાં આવી ગયો ગરમાવો. શા માટે આનંદીબહેન ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી, ત્યારે સવાલ એ થાય કે આનંદીબહેનના અનુગામી કોણ. આ સવાલનો જવાબ અઘરો છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આનંદીબહેનના અનુગામી કોણ. આનંદીબહેન તેમની ગાટલોડિયા સીટ પર કોને ટિકિટ અપાવશે, આ સવાલના જવાબમાં પણ અનેક અટકળ ચાલી રહી છે. આનંદીબહેનના પુત્રી અનાર પટેલ પણ સમાજસેવામાં વ્યસ્ત છે, ત્યારે તેઓ આનંદીબહેનના અનુગામી બની શકે તે શક્યતા નકારી શકાતી નથી. અને જો છેલ્લી ઘડીએ ભાજપ હાઈકમાન્ડ આદેશ આપશે તો અનાર પટેલ આનંદીબહેનના પગલે ચૂંટણીમાં પણ જંપ લાવી શકશે. તો અનાર પટેલ આનંદીબહેનના પગલે ચૂંટણીમાં જંગમાં ઝુકાવશે? આ પ્રશ્નનો હા અથવા નામાં જવાબ થોડા દિવસ પછી જ આવશે, પરંતુ અટકળો એવી ચાલી રહી છે કે અમદાવાદની ગાટલોડિયા બેઠક પરથી મેદાનમાં અનાર પટેલ ઉતરી શકે છે. આ બેઠક પરથી 2012 માં આનંદીબહેન જીત્યા હતા, એટલે સ્વાભાવિક છે કે અનાર પટેલ માટે ખાસ કોઈ મુશ્કેલી સર્જાય નહીં. બીજી એક બાબત એ છે કે જો અનાર પટેલ ગાટલોડિયામાંથી ન લડે તો પછી ક્યાંથી લડશે? વડોદરાની આકોટા. ગાટલોડિયામાંથી મેદાનમાં ન ઉતરે અનાર પટેલ તો વડોદરાની આકોટાથી ચૂંટણી લડી શકે છે અનાર પટેલ. શા માટે આકોટા? શું છે આકોટાનું કનેક્શન? આકોટા કેમ? આ પ્રશ્નનો જવાબ પણ રાજકીય વર્તુળમાંથી સરળતાથી મળી રહ્યું છે. અને એવું પણ જાણવા મળે છે કે અનાર પટેલના વેવાઈ બરોડા કનેક્શન ધરાવતા હોવાના કારણે કદાચ અનાર પટેલ આકોટાથી પણ ચૂંટણી લડે એવી શક્યતાઓ છે. હવે સવાલ એ છે કે જો અનાર પટેલ આકોટામાંથી મેદાનમાં ઉતરે તો ભાજપના ભૂતપૂર્વ મંત્રી અને સિનિયર નેતા સૌરભ પટેલની આકોટામાંથી કપાસી ટિકિટ? હાલમાં આકોટા ઉપર સૌરભ પટેલ ધારાસભ્ય છે, પરંતુ તેમની બાદબાકી થાય એવી શક્યતાઓ પણ છે. આમ ગાટલોડિયા નહીં તો આકોટામાંથી અનાર પટેલ મેદાનમાં ઉતરે
એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આનંદીબહેનના પુત્રી અનાર પટેલ પણ સમાજ સેવા કરી રહ્યા છે, ત્યારે સમાજ સેવામાંથી રાજકારણી બનવા મેદાનમાં ઉતરે તેવી શક્યતાઓ પણ છે. હવે ગાંઠોડિયા અથવા આકોટામાંથી કઈ બેઠક પર ભાજપ તેમને મેદાનમાં ઉતારે છે તે જોવું રહ્યું. તો આનંદીબહેનના અનુગામી તરીકે નામ આવી રહ્યું છે અનાર પટેલનું, તેમની પુત્રી અનાર પટેલનું. સૌથી મહત્વપૂર્ણ વાત જનકે લાગી રહી છે કે આનંદીબહેને જો અનિચ્છા દર્શાવી છે અથવા ઈચ્છા નથી દર્શાવી ચૂંટણી લડવાની, તો અનાર પટેલનું નામ સામે આવી રહ્યું છે. એટલે બે જગ્યાએ નામ ચાલી રહ્યું છે, જે રીતે અહેવાલમાં આપણે દર્શાવ્યું, એક ઘાટલોડિયા બેઠક, એક આકોટા બેઠક. ઘાટલોડિયા એક મહત્વપૂર્ણ બેઠક છે, પરંતુ સૌથી મોટો સવાલ પડદા પાછળની વાત જનક, કે શા માટે આકોટા બેઠક? આકોટા એટલા માટે કે ત્યાં વેવાઈનું કનેક્શન છે. બિલકુલ. તો એટલા માટે આકોટા પસંદ કરવામાં આવી શકે છે. આ આકોટા આપણી યાદ છે કે સૌરવ પટેલને યાદ કરવા જ પડે. બિલકુલ. સૌરવ પટેલનું પત્તું કપાય છે એ લગભગ ફાઇનલ થઈ રહ્યું છે, પરંતુ નસીબ છે એના પર આપણે આવીશું. પરંતુ રાજરમત છે, રાજરમત છે, આપણે સમજવું પડશે. પરંતુ રાજરમત ઘાટલોડિયા પર પણ થઈ રહી છે. ચાર ચાર પાટીદારો દાવેદાર છે, બે કોર્પોરેટર છે, બે કોર્પોરેટરો મેદાનમાં આવ્યા છે કે મારે ધારાસભાની ચૂંટણી લડવી છે. આ ઉપરાંત આપને એક ચહેરો યાદ હશે, ભૂપેન્દ્ર પટેલનો, જો ઔડામાં ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તો આ એક ચહેરો એટલા માટે મહત્વપૂર્ણ બની જાય કે આ અમિત શાહ અને મોદી બંનેની ગુડ લિસ્ટમાં છે, તો તેઓ આ બેઠક પર સૌથી વધારે દાવેદાર છે અને એમના માટે કોઈ બીજો વિકલ્પ છે નહીં. તો એ વિકલ્પ અનાર પટેલ માટે છે. શહેરી જે સીટો છે લગભગ ભાજપના હસ્તગત આવતી હોય છે, પરંતુ આ વખતે આસાન નથી ચિત્ર, એ આપને સમજવું પડશે. કારણ કે 5 વર્ષની અંદર એક આંદોલન થઈ ગયું અને હજી પણ અસર કરી રહી છે. તમામે તમામ બેઠકો મહત્વપૂર્ણ છે ભાજપ માટે. તેમાં પહેલું નામ તો અનાર પટેલ છે. જો અનાર પટેલ ગાંઠોડિયામાંથી ન લડે, ભાજપ મોવડી મંડળ તેમને ટિકિટ ન આપે અહીંયા, તો તેમને આકોટા જવું પડશે. એ પણ કનેક્શન છે વેવાઈનું. તો આ એક મહત્વપૂર્ણ બાબત છે, આ એક આપણે સમજવું પડશે. બિલકુલ. તો હવે વાત કરી અનાર પટેલ, આનંદીબહેનના પુત્રી અનાર પટેલને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી અથવા તો અકોટા બેઠક પરથી ચૂંટણી માટે દાવેદારી નોંધાવી શકે છે અથવા તો ટિકિટ પાર્ટી આપી શકે છે. હવે વાત એક એવા નેતાની જનક, જે ખૂબ ચર્ચામાં રહ્યા, ખૂબ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા, પરંતુ હવે એમનું સ્થાન એવી જગ્યા પર છે. આપણે જે અકોટાની વાત કરી, અકોટામાં 2012માં સૌરભ પટેલ, હવે સૌરભ પટેલને આપ જોઈ લો કે 14 વર્ષ સુધી મંત્રી રહ્યા છે. વિજય રૂપાણીનું મંત્રીમંડળ થતું હતું એ સમયે છેક સુધી એમનું મંત્રીપદ ફાઇનલ હતું, પરંતુ અચાનક તેમનું નામ ગાયબ થઈ ગયું. પરંતુ હવે સવાલ એ છે કે નામ તો ગાયબ થઈ ગયું, પરંતુ હવે ટિકિટ માટે પણ ફાફા પડી રહ્યા છે સૌરભ પટેલને. આમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. પહેલા રિપોર્ટ જોઈ રહે કે આખરે સૌરભ પટેલ જો અકોટામાંથી નથી મેદાનમાં ઉતરતા, તો પછી એમના માટે બીજો વિકલ્પ કયો હોઈ શકે છે? પડદા આગળની વાત છે આ કે સૌરભ પટેલ સાઈડલાઈન થઈ ચૂક્યા છે, તેમને ટિકિટ નહીં મળે અકોટા માટે. શું તે દાવેદારી નોંધાવશે કે નહીં નોંધાવે? પડદા પાછળની વાત અહેવાલમાં. સૌરભ પટેલને ટિકિટ મળશે? જો અકોટામાંથી સૌરભ પટેલનું પત્તું કપાય તો શું? આનંદીબહેન સરકારમાં નંબર 2 હતા સૌરભ પટેલ. 14 વર્ષ સુધી રહ્યા મંત્રી, મોદીની ગુડબુકમાં પણ સામેલ હતા. અચાનક શું થયું? શા માટે હવે ટિકિટ માટે પણ ફાફા? જી હા, સૌરભ પટેલ આનંદીબહેન પટેલની સરકારમાં નંબર 2નું મોભાદાર સ્થાન ધરાવતા સૌરભ પટેલને વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ મંત્રીમંડળમાં સ્થાન અપાયું નથી. એક સમય નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અને મોટા મંત્રાલય ધરાવનાર, પરંતુ હાલ માત્ર ધારાસભ્ય તરીકે જ કાર્યરત સૌરભ પટેલને આ વખતે ટિકિટ ન મળે તેવી પૂરી શક્યતાઓ પણ છે. વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી બાકાત રહેનાર સૌરભ પટેલને નરેન્દ્ર મોદી અને અમિત શાહે જબરજસ્ત ઝટકો આપ્યો હતો. આનંદીબહેનના મંત્રીમંડળમાં અનેક મોટા પોર્ટફોલિયો સંભાળનારા સૌરભ પટેલ વિજય રૂપાણીના મંત્રીમંડળમાં નહીં આવતા એવું લાગતું હતું કે હવે તેમની રાજકીય કારકિર્દી પર પ્રશ્ન સર્જાયો છે અને આ વાત અકબંધ રહે તેવી શક્યતાઓ પણ છે. આ વખતે તેમના નામની રજૂઆત 2 ધારાસભાની સીટ ઉપરથી થઈ છે, પરંતુ તેમની ધારાસભાની સીટ ઉપરથી પણ બાદ બાકી થાય તેવી શક્યતાઓ છે. સૌરભ પટેલનું નામ બરોડાની આકોટા સીટ ઉપર પણ રજૂ થયું છે, જ્યાંથી તેઓ 2012માં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ આ વખતે તેમણે આકોટામાંથી અલવિદા કરવું પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે. આકોટા ઉપરાંત તેઓ તેમની મૂળ સીટ બોટાદ ઉપર પણ નજર દોડાવી રહ્યા છે.
સેન્સ પ્રક્રિયા દરમિયાન તેમના નામની પણ રજૂઆત બોટાદમાં થઈ હતી. સૌરભ પટેલે જો આખોટા ઉપર ટિકિટ ન મળે તો વિકલ્પના ભાગરૂપે બોટાદ તરફ પોતાની નજર પણ દોડાવી છે, પરંતુ આ વખતે સૌરભભાઈને નસીબ સાથ ન આપે તેવું પણ દેખાઈ રહ્યું છે. છેલ્લી ઘડીએ ચમત્કાર થાય તો જ સૌરભભાઈને વિધાનસભાની ટિકિટ મળે તેવું દેખાય છે. સૌરભભાઈને ભાજપ હાઈકમાન્ડ સાથે શું વાંધો પડી ગયો તે ખ્યાલ નથી આવતો, પરંતુ મોઢા એટલી વાતો થઈ રહી છે. પણ હાઈકમાન્ડ સાથે કોઈ મહત્વના મુદ્દે કોઈ વાંધો પડી ગયો હોય જેના કારણે તેમનું મંત્રીપદ પણ છીનવાયું અને હવે તેમને ધારાસભ્ય બનવાની પણ તક ન મળે તેમ જણાય છે. સૌરભ પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે ખૂબ ઉચ્ચ સ્થાન ગુડબુકમાં નામ હતું. ત્યારબાદ આનંદીબેનની સરકારમાં પણ સૌરભ પટેલનું સ્થાન રહ્યું. પરંતુ સૌથી મોટો સવાલ જનક કે સૌરભ પટેલ જે રીતે ગુજરાતના રાજકારણમાં તેમણે એન્ટ્રી કરી, ત્યારબાદ જે જે મંત્રીપદ પર રહ્યા, દિવસે દિવસે સરકાર બદલાય, કેબિનેટ બદલાય, પાવરફુલ થતા ગયા. પરંતુ અચાનક જ જ્યારે રૂપાણી, વિજયભાઈ રૂપાણીએ શપથ લીધા, સૌથી મહત્વપૂર્ણ વાત આપણે પડદા પાછળની વાત જનક એ પણ કહીએ કે જ્યાં બેઠક ચાલી રહી હતી, જ્યાં કેબિનેટ માટે ચર્ચા ચાલી રહી હતી, મંત્રીપદ માટે ચર્ચા ચાલી રહી હતી, એ બીજું કોઈ નહીં પરંતુ સૌરભ પટેલનું ઘર હતું. પરંતુ ત્યારબાદ અચાનક એક પત્તું ખુલ્યું. એ જ વાત છે કે આપ જુઓ કે 14 વર્ષ સુધી આપ મંત્રીપદ રહો છો, આનંદીબહેનની સરકાર હોય કે પછી મોદીની સરકાર હોય, નંબર 2 પર આપ હતા. આપના ઘરે રૂપાણી સરકારના મંત્રીમંડળની ચર્ચાઓ ચાલે છે અને અચાનક જ એ રાત્રે એવું તે શું થઈ રહ્યું છે કે આપનું નામ ગાયબ થઈ જાય છે. ત્યારબાદ એવું કહેવાયું કે જીએસટી લઈને એમને મોટી જવાબદારી સોંપવામાં આવશે, પરંતુ જીએસટી લઈને પણ કોઈ મોટી જવાબદારી સોંપવામાં ના આવી. હવે આપ જુઓ કે તેમની જે પરંપરાગત બેઠક છે આકોટા, ત્યાંથી પણ હવે તેમનું નામ કપાઈ રહ્યું છે. હવે વાત ત્યાં આવી રહી છે કે નસીબ તેમનું હાલમાં ચાલી નથી રહ્યું, એ પણ હકીકત છે. તો તેમને જો ટિકિટ ન મળે આકોટામાંથી જશે ક્યાં? જશે બોટાદમાં. બોટાદ શા માટે? તો બોટાદમાં તેઓ સતત 3 વાર જીતી ચૂક્યા છે અને બોટાદ એટલા માટે પસંદગી બની શકે છે. આપણે વાત કરી સૌરભ પટેલની, હવે વાત કરીએ એક એવા ભાજપના નેતાની જે 2012 સુધી, એટલે કે 2000 અંતના પહેલા સુધી કોંગ્રેસમાં હતા. 2012માં એવી ઘટના ઘટી, મનદુખ થયું કે જે કંઈ પણ કારણ હોય અચાનક જણક ભાજપમાં જોડાયા. બિલકુલ, એક સમય એવો હતો કે અમિત શાહ સાથે આમને સામને હતા અમુક મુદ્દા ઉપર. પડદા આગળની વાત એ છે કે નરહરી અમીનની આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ નરહરી અમીન સાબરમતી માટે દાવેદારી નોંધાવી શકે છે, એમની ઈચ્છા છે. પરંતુ આ પડદા આગળની વાત છે. પડદા પાછળ શું વાત ચાલી રહી છે જોઈ આવ્યા. નરહરી અમીન અંગે સસ્પેન્સ. કોંગ્રેસના એક સમયના ધુરંધર નેતા 4 વાર સાબરમતીથી લડ્યા, સતત હાર્યા. અમીન 2007માં માતરમાંથી લડ્યા, માતરમાંથી પણ હાર્યા. અમીન 2012માં ભાજપમાં જોડાયા, 2017માં નરહરી અમીન અંગે સસ્પેન્સ. એક જમાનામાં કોંગ્રેસમાં જેમનો દબદબો હતો તેવા નરહરી અમીનને ટિકિટ આપવા અંગે હજુ પણ સસ્પેન્સ સર્જાયું છે. ગત ધારાસભાની ચૂંટણીમાં રાતોરાત ભાજપમાં જોડાયેલા નરહરી અમીન આ વખતે ભાજપના ધારાસભ્ય બની શકશે? આ સવાલના જવાબમાં અનેક લોકો માથું ખંજવાડે છે. ગત ધારાસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ પંજાનો સાથ છોડીને કમળને ખીલાવવા માટે મહેનત કરનાર નરહરી અમીનને ભાજપ સરકારે આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવીને તેમને સાચવા હત્યા. પરંતુ નરહરી અમીનની ધારાસભાની ચૂંટણીના રાજકારણમાં જંપલાબું છે, તે જગજાહેર છે. ત્યારે આ વખતે તેમની ધારાસભાના ટિકિટ મળે તેવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. એક જમાનામાં અમિત શાહ સાથે જેમના સંબંધો વણસેલા હતા તેવા નરહરી અમીનને આ વખતે ટિકિટ માગવા માટે અમિત શાહના દરબારમાં પણ જવું પડ્યું છે. 5 વર્ષનો સમયગાળો વીતી ગયો ત્યારે નરહરી અમીન ફરીથી ધારાસભા લડવા માટે તૈયાર છે. ત્યારે અમિત શાહ નરેન્દ્ર મોદી તેમને ચૂંટણી લડાવશે? આગ્રા સવાલનો જવાબ ત્વરિત મળતો નથી, પરંતુ ભાજપમાંથી દબાતા સૂરે એ વાત આવી રહી છે કે અમીનને ટિકિટ મળે પણ ખરી, ના પણ મળી શકે. નરહરી અમીનની ઈચ્છા પોતાની જૂની સીટ સાબરમતીમાંથી લડવાની છે, પરંતુ કદાચ તેમને ગાંધીનગર દક્ષિણની સીટ પરથી પણ મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ છે. સાબરમતીમાં એક વખત ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા નરહરી અમીનને અમદાવાદમાં ઘર આંગણે ચૂંટણી લડવાની ઈચ્છા છે, પરંતુ ભાજપ તેમને ગાંધીનગર મોકલે તેવી પણ શક્યતાઓ છે. કદાચ છેલ્લી ઘડીએ કોંગ્રેસની જેમ
બાજી પણ નરહરિભાઈને નારાજ કરે તે શક્યતાને પણ નકારી શકાતી નથી। નિશ્ચિત નસીબ નસીબના ખેલ છે। નસીબ હોય તો આપ ક્યાંય પહોંચી જાવ છો। નરહરિ અમીનનું નસીબ પણ નથી ચાલી રહ્યું। હકીકત છે આપ જો કે 2012 ની ચૂંટણી એમને કોંગ્રેસના લોકો માટે ટિકિટ માટે એ પોતે રહેતા હતા, પોતે ટિકિટ ફાઇનલ કરતા હતા અને એક સમય એવો આવ્યો 2012 માં કે એમની ટિકિટ કપાઈ ગઈ, પછી તાત્કાલિક તેઓ ભાજપમાં જોડાઈ ગયા। આ સ્થિતિ રહી છે। આપણે નરહરિ અમીન મતલબ કે ક્રિકેટનો ચહેરો તેમને જોઈ શકીએ છીએ, પરંતુ આ વખતે તેઓ ક્યાંથી લડશે? સાબરમતીમાંથી તેમણે ટિકિટની માંગણી કરી છે એ હકીકત છે, પરંતુ આસાનીથી ચૂંટણી ટિકિટ નહીં આપે તો બીજું એક નામ છે કે તેઓ ક્યાં જશે। બિલકુલ, જે પડદા આગળની વાત છે, ગાંધીનગરમાં જઈ શકે છે પણ એક હકીકત છે। પડદા આગળની વાત છે કે સાબરમતીમાં તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે તેઓ લડશે, પરંતુ શક્ય છે અને પડદા પાછળની વાત એ છે કે ગાંધીનગર દક્ષિણ પાર્ટી ઓર્ડર કરી શકે અથવા તો પાર્ટી તેમણે ગાંધીનગર દક્ષિણમાં મોકલી શકે છે। હજુ ક્લિયર નથી, એ સમજવું પડશે આપણે। તો પડદા આગળની વાત એવી જાણી, પડદા પાછળ શું ચર્ચાઈ રહ્યું છે એ આપને જણાવ્યું, પરંતુ હજી પણ એવી વાતો બાકી છે। એટલે કે પડદા આગળની વાત તમે હજી સાંભળી હશે, પરંતુ પડદા પાછળની વાત હજી આપના સુધી પહોંચાડવાની બાકી છે। હાલ રાજરમતમાં રોકાઈએ જનક એક બ્રેક માટે, અને બ્રેક બાદ વાત કરીશું કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ વિશે અને સાથોસાથ જૂનાગઢ વિધાનસભા બેઠક વિશે। ગુજરાતમાં રાજનીતિનું સૌથી મોટું ઘમાસાણ, નવેમ્બરના પ્રારંભે રણભેરીનો નાદ, જ્યારે સામે આવશે રાજનીતિના બે દિગ્ગજ। સી 24 કલાક પર 3 દિવસનું પડે પડનું કવરેજ, મહાસંગ્રામનું રણશિંગુ દિવસ જુઓ રણસંગ્રામ 2017 સતત માત્ર સી 24 કલાક પર। એક નેતા નિશ્ચિત આપણને જાણવો પડશે, એક નેતા આજકાલ ચાલી રહ્યો છે એ મેચ રમતો પણ નથી, મેન ઓફ ધ મેચ પણ બની જાય અને મેન ઓફ ધ સિરીઝ પણ બની જાય। આપને યાદ હશે એ નેતા એટલે કોંગ્રેસનો ધુરંધર નેતા, નામ છે તેનું શક્તિસિંહ ગોહિલ। આજ શક્તિસિંહ આજકાલ 2 સીટોને લઈને ચર્ચામાં છે, પરંતુ એ 2 સીટોની વચ્ચે નિશ્ચિત એક સીટ જે છે એ સાયલેન્ટ સીટ છે, કદાચ એ સીટ પર પણ ઊભા રહે। હવે આ સીટ કઈ છે એ પણ જાણવું જરૂરી છે રાજરમતમાં। કયા નેતાને કઈ બેઠકની ટિકિટ અપાશે રાજરમતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાની વાત। ચૂંટણીના માહોલમાં કઈ પાર્ટી કયા નેતાને ટિકિટ આપશે અને કઈ બેઠકની આપશે તે મુદ્દો સૌથી વધુ ચર્ચામાં હોય છે। આ ચર્ચામાં ન માત્ર ટિકિટના દાવેદાર પણ તેમના કાર્યકર અને સમર્થક બંનેને આતુરતા હોય છે કે આપણા નેતા ક્યાંથી લડશે। જો કે આવા સવાલ દિગ્ગજ નેતાઓ માટે વધુ ચર્ચાતા હોય છે, કારણ કે તેમની બેઠક પસંદગી અથવા તેમને આપવામાં આવતી બેઠક પર પાર્ટીના કાર્યકરોના ઉત્સાહમાં મોટો ફેરફાર જોવાતો હોય છે। રાજરમતમાં આજે એક એવા જ દિગ્ગજ નેતાની વાત, જેને લઈને સવાલ છે કે આ નેતા ક્યાંથી ચૂંટણી લડશે। વાત છે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલની। અબડાસાના ધારાસભ્ય છે શક્તિસિંહ ગોહિલ। 2017માં કઈ સીટ પરથી લડશે જંગ? શક્તિસિંહના સમર્થકોમાં એક મુદ્દો ચર્ચાના એરણે છે કે 2017માં શક્તિસિંહ ક્યાંથી એટલે કે કઈ સીટ પરથી ચૂંટણી લડશે। કોંગ્રેસ પૂર જોશમાં છે 2017માં સરકાર બનાવવા માટે, અલ્પેશનો સાથ મળ્યો, પાટીદાર સાથે બેઠક પણ કરી। બીજી તરફ તમામને એ પ્રશ્ન સતાવી રહ્યો છે કે કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે। રાજ્યસભાના ઇલેક્શનના મેન ઓફ ધ મેચ ગણાતા શક્તિસિંહ 2012માં ભાવનગરથી ચૂંટણી લડેલા,
જેમાં પરસોત્તમ સોલંકી સામે તેમનો પરાજય થયો હતો, પરંતુ પેટા ચૂંટણીમાં કચ્છની અબડાસા બેઠક પરથી શક્તિસિંહે વિજય મેળવ્યો હતો। શક્તિસિંહ 2017માં સખત સસ્પેન્સ સર્જ્યું છે। ચૂંટણી લડવા અંગે તેમણે મૌન સેવી લેતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। એક બાજુ તેઓ ભાવનગરમાં જીતુ વાઘાણી સામે લડવા જઈ રહ્યા છે તેવી હકીકત આવી છે, તો બીજી બાજુ તેઓ અબડાસા નહીં લડે તે નક્કી છે। છેલ્લી ઘડીએ બાપુ રોન કાઢે તેવી શક્યતા પણ રાજકીય વિવેચકો નિહાળી રહ્યા છે। ઝી 24 કલાક ખુલાસો કરે છે કે શક્તિસિંહ ગોહિલ જો ભાવનગરથી ચૂંટણી નહીં લડે તો કચ્છની જ માંડવી બેઠક ઉપરથી કિસ્મત અજમાવે તેવી શક્યતા છે। શક્તિસિંહના નજીકના સૂત્રોની માનીએ તો માંડવી બેઠક ઉપરની ચહલપહલ ઉપરથી સ્પષ્ટ થઈ રહી છે આ વાત કે ભાવનગર ઉપરાંત શક્તિસિંહ માંડવી બેઠક ઉપર પણ નજર દોડાવી રહ્યા છે। ઝી 24 કલાકનો સૌથી મોટો ખુલાસો। ઝી 24 કલાક ખુલાસો કરી રહ્યું છે કે શક્તિસિંહ ગોહિલ જો ભાવનગરથી ચૂંટણી નહીં લડે તો કચ્છની જ માંડવી બેઠક ઉપરથી કિસ્મત અજમાવે તેવી શક્યતા છે। ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ ઇન્ટ્રોગેશનમાં પણ શક્તિસિંહે આ અંગે ખુલાસો કર્યો હતો। પેલા કાયમને માટે તમે ભાવનગર લડતા હતા, ભાવનગરમાં તમે જીત હાર જીત થયું, પછી તમે પેટા ચૂંટણી અબડાસા લડ્યા, આ વખતે બહુ ઘેરું સસ્પેન્સ છે, એમાં તો બાપુ ડંકી કે ચોટ પર સાચું કયો કે તમે ક્યાંથી લડશો? મારી વિલિંગનેસ મને પૂછો તો મારે ભાવનગર શહેરમાંથી લડવું છે, મારી જૂની સીટમાંથી, પરંતુ એક હા જે કોઈ આવે એ મારી સામે 2007માં જીતુભાઈ વાઘાણી જ મારી સામે હતા, એ હારી ગયા અને હું જીત્યો, પણ હાર અને જીતને હું અહંકારથી નથી લેતો। આપણા ઇન્ટ્રોગેશનના પ્લેટફોર્મ પર કે શક્તિસિંહને જો લડવાની વાત આવશે તો શક્તિસિંહ એના ઘર આંગણાની ભાવનગરની સીટ ઉપરથી લડશે। એટલું જરૂર કહી શકો તમે કે શક્તિસિંહની પોતાની પસંદગીનું મહત્વ નથી, હાઈકમાન્ડ જ્યાં કહેશે મારી પસંદગી પૂછશે તો હું જરૂર કહીશ। તો શક્તિસિંહના સસ્પેન્સ પરથી ક્યારે પડદો ઉંચકાશે તે તો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। તો અબડાસાના જનક ધારાસભ્ય છે, પરંતુ માંડવી એક નામ આવી રહ્યું છે, ભાવનગર, ભાવનગર, જી બિલકુલ, ભાવનગર સિટીમાંથી લડી ચૂક્યા છે, ભાવનગર ગ્રામ્યમાંથી ગઈ વખતે લડ્યા અને અબડાસામાં પેટા ચૂંટણીમાં જીત થઈ, પરંતુ હવે એક નામ આવી રહ્યું છે કે માંડવીમાંથી પણ શક્તિસિંહ પોતાની કિસ્મત અજમાવી શકે છે। આ સસ્પેન્સ નામ છે, આ કદાચ પડદા પાછળ રાજ રમત રમાઈ રહી છે। બિલકુલ, જો ભાવનગર નહીં અબડાસા નહીં તો પછી માંડવી પણ હોઈ શકે, જ્યાં એક જોરદાર રસપ્રદ બાબત લાવ્યા છે। બિલકુલ, તો આ સ્થિતિની વચ્ચે શક્તિભાઈ ને કદાચ લોટરી લાગે તો નવાઈ નહીં, કોંગ્રેસ જીતી જાય તો ભાજપમાં જેમ વિજય રૂપાણી લોટરી લાગી તો કદાચ શક્તિભાઈને પણ લોટરી લાગી શકે છે, આપણી હકીકત છે। આ સ્થિતિની વચ્ચે હવે જૂનાગઢ જવું પડે, જૂનાગઢમાં જે દાવેદારો છે એ દાવેદારો ખૂબ જ ચર્ચામાં છે, આ ત્રણે ત્રણ દાવેદારો નામ નિશ્ચિત આપણે જાણીશું તો ચોંકી જશું। અહીંયા વ્યક્તિ વિશેષ બાબત ચાલી રહી છે, કોઈ જ્ઞાતિ જો જ્ઞાતિવાદીની વાત નથી ચાલતી, આમ તો જ્ઞાતિના જોરે ઉમેદવારો પસંદ થતા હોય છે, પરંતુ જૂનાગઢમાં ત્રણ બળિયાઓ છે, એ ત્રણેય બળિયાઓ મેદાનમાં છે અને આખરે આ બેઠક રોચક બની રહી છે, પણ એક હકીકત છે। બિલકુલ, જૂનાગઢ બેઠક પર અનોખો રાજકીય સંયોગ, જૂનાગઢ બેઠક પર રઘુવંશી સમાજના ત્રણ અગ્રણી મેદાને, 5 વર્ષમાં ચપ્પલના તળિયા ઘસ્યા બાદ એ સમય આવે જ્યારે જનતાને પ્રભુત્વ ટકાવી રાખવા માટે પોતપોતાની પાર્ટી પાસે ટિકિટની માંગણી થાય। બીજી તરફ રાજકીય પક્ષ પણ એવા જ ઉમેદવારને મેદાને ઉતારવાનું પસંદ કરે જે તેમને જીત અપાવી શકે, પછી ભલે તે લોકનેતા હોય કે ન હોય। ત્યારે જૂનાગઢમાં આ વખતે એક એવું સમીકરણ રચાયું છે જેને જોતા અચ્છે અચ્છે વિચારતા થઈ ગયા છે। જી હા, આ વખતે જૂનાગઢની સીટ રઘુવંશી થવા જઈ રહી છે, પણ આ વખતે લોહાણા સમાજમાંથી એક સાથે એક પાર્ટી માટે ત્રણ નેતા ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે। શું ભાજપ છે અસમંજસમાં? જવલ્લે જ સર્જાય છે આવી પરિસ્થિતિ। ભાજપના ઉમેદવારો તો રઘુવંશી જ હશે। લાંબા સમયથી જૂનાગઢના ધારાસભ્ય તરીકે કાર્યરત સેવાભાવી મહેન્દ્ર મશરૂને આ વખતે ભાજપ રિપીટ કરે તેવી શક્યતા છે, પણ એવું નથી કે લોહાણા સમાજમાંથી એકમાત્ર દાવેદાર છે। આ વખતે ભાજપ માટે દુવિધાઓ એવી ઊભી થઈ છે કે સેન્સ દરમિયાન અનેક દાવેદારોમાંથી ત્રણ લોહાણા સમાજમાંથી દાવેદારી કરી ચૂક્યા છે, એટલે કે જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સિવાય અન્ય 2 લોહાણા સમાજમાંથી આવતા નેતાઓએ પણ દાવેદારી નોંધાવી છે। રઘુવંશી સમાજના કયા નેતાના નામ ચર્ચામાં? એક જ સમાજ અને 3 નામ, ભાજપ કોને આપશે ટિકિટ? હવે તમને સવાલ થતો હશે કે કયા એ 3 નામ છે જેમણે જૂનાગઢ બેઠક માટે દાવેદારી નોંધાવી છે?
તો હવે અમે આપને એ નામ જણાવી દઈએ. નંબર એક મહેન્દ્ર મશરુ, જૂનાગઢના વર્તમાન ધારાસભ્ય. નંબર બે ગિરીશ કોટેચા, કોંગ્રેસના પૂર્વ કદાવર નેતા, હાલ ભાજપમાં. નંબર ત્રણ પ્રદીપ ખીમાણી, ભાજપના અગ્રણી, જૂનાગઢ ભાજપમાં ઉચ્ચ સ્થાન પર. આ ત્રણ નામ છે જે ચર્ચામાં ચાલી રહ્યા છે અને ત્રણેય નેતા રઘુવંશી સમાજમાંથી આવે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. એક પાર્ટી, એક બેઠક, એક સમાજ અને જનક, ત્રણ નામ. લોહાણા સમાજના ત્રણ નેતા મહેન્દ્ર મશરુ આમ તો સમાજસેવી છે અને ખૂબ સારું નામ તેમણે બનાવ્યું છે, પરંતુ ગિરીશ કોટેચા પણ કમ નથી, કોંગ્રેસના કદાવર નેતા અને બીજા એક નામ જે પ્રદીપ ભાજપમાં આવી ગયા. જી બિલકુલ, એટલે ત્રણ નામ ચર્ચાઈ રહ્યા છે, પરંતુ ત્રણ માંથી કોને ટિકિટ મળશે એ પણ એક મોટી રાજરમત છે. બિલકુલ, મહેન્દ્ર મશરુ આપ જુઓ કે 6-6 વાર જીતી ગયા. બિલકુલ, એટલે કદાચ હવે બીજાને ચાન્સ મળે તો પણ નવાય નહીં. પરંતુ એક વાત જુઓ કે આ બેઠક છે વ્યક્તિ વિશેષ છે, જ્ઞાતિ વિશેષ નથી. આપ જો જ્ઞાતિમાં પાટીદારોનો દબદબો છે, લઘુમતી સમાજનો દબદબો છે, દલિતોનો દબદબો છે, બ્રાહ્મણનો દબદબો છે. આ સ્થિતિની વચ્ચે લોહાણા સમાજના ત્રણ ત્રણ ઉમેદવારો આજ કદાચ રાજનીતિ છે. કમ્પેરેટિવલી લોહાણા સમાજના મતદારોની સંખ્યા પણ ઓછી છે. બિલકુલ, તો રાજરમતમાં આજે આપણે પાંચ એવા મુદ્દાઓ પર જનક ચર્ચા કરી કે જેમાં પડદા આગળની વાત કંઈક અલગ છે, પરંતુ પડદા પાછળ શું વાત ચાલી રહી છે એ કંઈક અલગ ચાલી રહી છે. પડદા પાછળ ઘણું બધું ચાલી રહ્યું છે, આપણે કાલે લઈને આવીશું. ઘણું બધું ચાલી રહ્યું છે અને જાણવું આજના સમયમાં જરૂરી છે. બિલકુલ, પડદા આગળની વાત નહીં, પડદા પાછળની વાત. આવતીકાલે ફરી રાજરમત રજા આપશું. નમસ્કાર.